જ દ્રાવણ બને એવું બને? વિચાર કરો, પાણીમાં રેતી દ્રાવણ બનશે? ના. પાણીમાં તેલ દ્રાવણ બનશે? ના. તો કોણ દ્રાવણ બનાવી શકે અને કોણ દ્રાવણ ના બનાવી શકે? તો થોડીક મૌખિક બાબતો લઈએ. જો દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પ્રબળ આકર્ષક આંતરક્રિયા, શબ્દ સાંભળજો, પ્રબળ આકર્ષક આંતરક્રિયા દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે થતી હોય તો દ્રાવણ બને, પણ જો ના થતી હોય તો દ્રાવણ ના બને. કેટલાક બીજા શબ્દો છે કે જેમાં બહુ વિચારવા જેવું છે, નાના નાના પ્રશ્નો, કે પદાર્થ પાણીમાં દ્રાવ્ય અથવા દ્રાવ્યતા વધારવા માટેનો એક નાનો પ્રશ્ન પૂછાય છે કે કોની દ્રાવ્યતા વધારે. તો એક મુદ્દો એક માર્કમાં પૂછાય એવો, જેમાં ઓએચ સમૂહ હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા વધારે એની દ્રાવ્યતા વધારે. આવું તો ઓર્ગેનિકમાં પણ આવશે, કાર્બનિકમાં. ઓએચ વધુ તેમ દ્રાવ્યતા વધુ અને એનું ઉત્કલન બિંદુ વધારે. ઉદાહરણ ખાસ યાદ રાખજો, આ ત્રણ વસ્તુમાંથી ગમે તે પૂછાય. એક પહેલું ઉદાહરણ લઈએ તો એમાં એક લઈએ ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર C2H5OH, આને કહેવાય સામાન્ય નામ પણ યાદ રાખવું ઇથાઇલ આલ્કોહોલ. હવે આનાથી તો ટેવાઈ જાઓ, સેનેટાઇઝરમાં જોજો ઉપર લખેલું હશે ઇથાઇલ આલ્કોહોલ. ચલો બીજો લઈએ જેનું CH2 CH2, નીચે લખીએ OH OH. આને શું કહેવાય? નામ યાદ નહીં રાખવાના, થોડા બનાવવાના. કાર્બનની સંખ્યા બે, બે માટે લખીશું આપણે આને ઇથે. ઓએચ એક વાર બે વાર પહેલા કાર્બન ઉપર અને બીજા કાર્બન ઉપર, એટલે ઇથેન 1 2. આલ્કોહોલ માટે ઓલ વપરાય, પણ બે આલ્કોહોલ આવે તો ડાયોલ વપરાય, ઇથેન 1 2 ડાયોલ. આનું પાછું સામાન્ય નામ ઇથિલિન ગ્લાયકોલ. અને ત્રીજો લઈએ તો ત્રીજો CH2 CH CH2, નીચે ઓએચ, અહીંયા ઓએચ, અહીંયા ઓએચ. હવે ઘણાને પ્રશ્ન થતો હશે વચ્ચે કેમ CH2 નહીં? અલ્યા ભાઈ, કાર્બનની સંયોજકતા ચાર લેવાની છે, એટલે એ પ્રમાણે ત્રણ તો થઈ ગઈ, અને ખબર ના પડે એને ગોખી મારવાનું. કાર્બનની સંખ્યા આમાં કેટલી થઈ? ત્રણ, એટલે પ્રોપેન 1 2 3, ત્રણ વખત ઓલ આવ્યો. ત્રણ વખત ઓલ આવ્યો એટલે ટ્રાયોલ થશે. આનું ગ્લિસરોલ અથવા આવશે ગ્લિસરીન, આ રીતે થાય. હવે બુદ્ધિ દોડાવો તમે કે ઓએચ ની સંખ્યા પ્રમાણે તમારે એની દ્રાવ્યતા વધશે. ઓએચ ની સંખ્યા 1 3, તો આની દ્રાવ્યતા વધારે, 2 એની ઓછી. આમાં એક જ ઓએચ, સૌથી ઓછી દ્રાવ્યતા સમાશે ઇથેનોલમાં. ઉત્કલન બિંદુ જોઈએ તો ઉત્કલન બિંદુનો ક્રમ એ આ જ રીતે આવશે, સૌથી વધુ ગ્લિસરોલ, એના પછી આ ઇથિલિન ગ્લાયકોલ, ને આ. તો આ કયા માટે કામમાં આવશે? એક ઉત્કલન બિંદુનો ક્રમ અને બીજું આવશે દ્રાવ્યતા. બીજું, મોટે ભાગે ધ્રુવીય પદાર્થ, ધ્રુવીય પદાર્થ એટલે ખબર હોવી જોઈએ કયા, જેમાં પ્લસ માઇનસ બને, H+Cl-HCl, Na+OH-NaOH. ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય, આ બધા પાણીમાં દ્રાવ્ય થઈ જાય. અધ્રુવીય મોટે ભાગે અધ્રુવીયમાં દ્રાવ્ય થાય, તો ધ્રુવીય ધ્રુવીયમાં અને અધ્રુવીય અધ્રુવીયમાં. પાણી સર્વત્ર રીતે દ્રાવક તરીકે સારામાં સારું વપરાય. પાણીમાં બનાવેલું દ્રાવણને જલીય દ્રાવણ કહેવાય.
પાણી એટલે જળ અને એમાં બનાવેલું જલીય દ્રાવણ. પણ પાણી સિવાય તમે દ્રાવક લીધું હોય તો પાણીને છોડી દો, તો પાણી સિવાય બેન્ઝીન, ઇથર, પછી સીસીએલ ફોર, એસિટોન આ બધા દ્રાવક લીધા હોય તો બિન જલીય દ્રાવક કહેવાય. તો પાણી જલીય તો બાકી બધા કેવા આવશે? બિન જલીય. બીજું, મોટે ભાગે આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય. હવે પાછું તમને એમ થાય કે આયનીય સંયોજનો 11મું ધોરણ તો આપણે યાદ જ નથી, તો 11માંની ચોપડી લેવાની, આવર્ત કોષ્ટક લેવાનું, પહેલો સમૂહ, બીજો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ, આના સંયોજનો ભેગા કરો એ બધા આયનીયમાં આવે. જેમ કે પહેલા સમૂહમાં એને, 17મા સમૂહનું સીએલ, એનએસીએલ, આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય. બીજા સમૂહમાં એમજી, પેલામાં સીએલ, 17મામાં એમજીસીએલ ટુ, આયનીય સંયોજનો. આયનીય સંયોજનો મોટે ભાગે પાણીમાં દ્રાવ્ય. ફરીથી કોષ્ટક પછીની જેટલી બાબતો ફટાફટ જોઈ લઈએ કે દ્રાવ્ય દ્રાવક વચ્ચે પ્રબળ આંતરક્રિયા હોય, આકર્ષક આંતરક્રિયા, તો જ દ્રાવણ બનશે, નહીતર બનશે નહીં. સૌથી આઈએમપી આ ઓએચ સમૂહની સંખ્યા વધારે, તેમ તેમ એની દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુ વધારે. ધ્રુવીય ધ્રુવ્યમાં દ્રાવ્ય થશે, અધ્રુવીય અધ્રુવ્યમાં થશે, આયનીય સંયોજનો પાણીમાં થશે. પાણી જો દ્રાવક હોય તો જલીય દ્રાવણ, પાણી ના હોય તો બિનજલીય કહેવાય. બિનજલીયમાં કયા આવશે? તો ઘણા બધા છે, એસિટોન છે, ઇથર છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, બેન્ઝીન છે, વગેરે છે. તો આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખીશું. હવે ખાસ અગત્યની બાબત, હવે આપણે કેટલાક સૂત્રો શીખીશું. સૂત્રો જોકે પીડીએફ બનાવી પણ મૂકીશું આપણે ગ્રુપમાં, તેમજ બોર્ડ ઉપર પણ ચલાવું. સૂત્રો દરેકે 2 વાર, 3 વાર, 5 વાર, 10 વાર લખી અને તૈયાર કરવા. જો સૂત્રો આવડશે તો જ દાખલા કે એમસીક્યુ આવડશે, બાકી આવડશે નહીં. એટલે ખાસ સૂત્રો તૈયાર કરવા જ. ચલો હવે સૂત્રો શીખીશું. સૂત્રો પણ મારી જેમ લગભગ ત્રણેક ભાગમાં શીખવાના, તો તમને સરળતા રહેશે. એક છે મોલારિટી, જેને કેપિટલ એમ, આનું એકમ મોલ પ્રતિ લીટર આ રીતે લઈશું. મોલારિટીના સૂત્રો પહેલું, કેપિટલ એમ બરાબર 1000 × W2. હવે W2 વજન હંમેશા ગ્રામમાં લઈશું અને કદ હંમેશા ml માં લઈશું. જ્યાં જરૂર પડશે ત્યાં સૂચનાઓ આપીશ. W2 એટલે દ્રાવ્ય પદાર્થનું વજન. જેમ કે 1 લિટર પાણીમાં 10 ગ્રામ ખાંડ ઓગાળી હોય તો 10 ગ્રામ શું થઈ જાય? દ્રાવ્ય પદાર્થ. જે 11મામાં શીખી ગયા હશો, વી ml માં અને MW. MW એટલે આણ્વીય દળ, અણુભાર, મોલર દળ. ઘણી વાર મોલર દળ લખ્યું હોય કન્ફ્યુઝ થઈ જાય. આ મોલર દળનું અંગ્રેજી જ છે, મોલર વેઇટ. એટલે તમારે અણુભાર થઈ જાય. અણુભાર શોધતા ના આવડતું હોય તો જુલાઈ મહિનામાં કોમર્સમાં જતા રહેવાનું. જો અણુભાર જ ના આવડે તો આગળ શું કરવાનું? એટલે 11મા ધોરણનું થોડું યાદ કરીને અણુભાર શોધવો. ચલો એક આ સૂત્ર થયું. બીજું, ટકા W/V. ટકા W/V એટલે શું? તો 100 × W2/V. એટલે સમજણ પડી જવી જોઈએ. W2 શું હતું? W2 બરાબર દ્રાવ્યનું વજન હતું. વી સમા લેવાનું છે ml માં. ત્રીજું છે PPM છે. PPM બધે આવશે, પણ તો આમાં લઈ લઈએ એકવાર.
પીપીએમ માં આવશે ડબલ્યુ ગુણ્યા 10^6 ભાગ્યા વી. ફરીથી ડબલ્યુ એટલે સમા લેવાનું છે ગ્રામમાં, વી સમા લેવાનું છે એમએલમાં. હવે આના એકમની ખાસ વાત, પીપીએમ નું એકમ જો પૂછાય તો પીપીએમ નું એકમ માઇક્રોગ્રામ પર એમએલ અથવા મિલીગ્રામ પર લીટર લેવો. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, ઘણીવાર એકમ પૂછાઈ જાય ને તો આપણને ખબર જ નહીં હોતી શું લેવો. ચલો આ ત્રણ સૂત્રો થયા, આના અંદરોઅંદર સંબંધ કઈ રીતે થાય એ ખાસ જોઈ લઈએ કે મોલારિટી બરાબર શું થશે. તો ટકા ડબલ્યુ બાય વી ગુણ્યા 10 ભાગ્યા એમડબલ્યુ. એમડબલ્યુ એટલે અણુભાર. આ જે તમને આ શીખવાડવામાં આવે આને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આનો ઉપયોગ બહુ બધી જગ્યાએ થશે. હવે તમારે જયારે ઉપયોગ કરવાનો આવશે ત્યારે મોલારિટીમાં ઘણીવાર એમની જગ્યાએ સી લખેલો પણ હશે. એટલે તમારે જો મોલારિટી લખો તો એમ કે સી ગમે તે ચાલે. બીજું પીપીએમ નું સૂત્ર જોઈએ તો પીપીએમ જો તો પીપીએમ બરાબર ટકા ડબલ્યુ બાય એટલે વી બાય ડબલ્યુ બાય વી છે, એનું ટકા ડબલ્યુ બાય વી માં ફેરવીએ તો પીપીએમ બરાબર ટકા ડબલ્યુ બાય વી ગુણ્યા 10^4. તો આ થઈ ગયા ભાગ એકના સૂત્રો. પાંચ સૂત્રો છે આમ જોવા જઈએ તો, પાંચ સૂત્રો થાય વધારે ના થાય. તો ભાગ એકના સૂત્રો બરોબર તૈયાર કરી લેવાના. હવે ભાગ બેના સૂત્રો આપણે જોઈશું. ચલો હવે ભાગ બે, ભાગ બે માં મોલારિટી છૂટાય આના સૂત્રો લઈશું. હમણાં જ મોલારિટી નું સૂત્ર તમે જોયું હોય તો મોલારિટી નું સૂત્ર યાદ કરો એટલે આનું તો સાવ સહેલું થઈ જાય. 1000 હતા તો 1000 હતા, W2 W2 હતા, કદની જગ્યાએ W1, બાકી MW તો ખરા. એટલે વિચાર કરો મોલારિટીમાં અહીંયા કદ હતું એની જગ્યાએ W1 આવી ગયું. હવે પ્રશ્ન થાય W1 ક્યાંથી આવ્યો? તો જો 10 ગ્રામ ગ્લુકોઝ ને 100 ગ્રામ પાણીમાં ઓગાળે, ગ્રામ લેવાનું છે કદ નહીં, વજન લો તમે એટલે તમારે W1 થઈ જાય. ટૂંકમાં યાદ રાખવું હોય તો આ દ્રાવ્યનું વજન અને આ થશે દ્રાવકનું વજન. દ્રાવક દ્રાવણ નહીં, ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે દ્રાવકનું વજન ને દ્રાવ્યનું વજન કદાચ રકમમાં ખબર ના પડે. ઘણીવાર આપણે મગજ પેલું થઈ જાય કે ભાઈ કયું લેવાનું, તો નાનું હોય ઉપર લેવાનું, મોટું હોય નીચે લેવાનું. જેમ કે 10 ગ્રામ ને 100 ગ્રામ તો 10 ઉપર 100 નીચે. પણ સાવ બાગા જેવું ના કરતા, ઘણી વાર 50 ગ્રામ લખ્યું હોય ને પાછળ 1 કિલોગ્રામ લખ્યું હોય તો 1 કિલોગ્રામ નો એકડો ના ગણતા, 1000 ગ્રામ એને ગણવાનું છે. એટલે 50 અને 1000, તો પછી નાનું 50 ઉપર આવશે અને 1000 નીચે આવશે. આ નાની નાની વસ્તુઓ ધ્યાન રાખજો. પાછા મારું નામ દેશો કે સાહેબે કીધું નાનું ઉપર ને મોટું નીચે, પણ એ રીતે નહીં, બંને ગ્રામમાં જોવાનું. ગ્રામમાં જે નાનો હોય ઉપર અને મોટો હોય નીચે. બીજું ટકા ડબલ્યુ બાય ડબલ્યુ, હમણાં જે ટકા ડબલ્યુ બાય વી નું સૂત્ર હતું એ મુજબ મૂકી દઈએ તો 100 ગુણ્યા W2 અને નીચે આવશે કુલ વજન. આમાં ધ્યાન રાખવાનું છે દ્રાવ્ય અને દ્રાવક બંનેનું કુલ વજન ટકા ડબલ્યુ બાય ડબલ્યુ. એના પછી આ સંબંધ તો બહુ વાર ઉપયોગ આવશે, મોલારિટી બરાબર ટકા ડબલ્યુ બાય ડબલ્યુ ગુણ્યા 1000 MW ગુણ્યા 100 - ટકા W/W. આનો ઉપયોગ બહુ બધી જગ્યાએ આવશે અને બહુ બધી, આ તો સૂત્રો 11માના છે, આનો ઉપયોગ 12માના સૂત્રમાં પાછો કરવાનો. એટલે આટલા સૂત્રો એવું માની ના લેતા,
મેન આ સૂત્રનો ઉપયોગ 12માં માં થશે એટલે પહેલા તમને આ આવડશે તો આગળ આવડશે આગળ જોઈએ તો x મોલ અંશ સૌથી વધુ આ મોલ અંશની વાર્તા આવશે બે ટોપિક હેનરીનો નિયમ અને રાઉલ્ટનો નિયમ જેમાં મોલ અંશ વિશે આવશે તો મોલ અંશની વાર્તા ચેક કરી લઈએ મોલ અંશ x2 લખીએ x2 એટલે દ્રાવ્યના મોલ અંશ લખીએ તો n2 n1 plus n2 એટલે શું તો અહીંયા ઉપર લખી દઈએ કે જેના જે ઘટક છે દ્રાવ્ય હોય તો દ્રાવ્ય દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ તો મોલ અંશ વિશે આવે દાખલા તરીકે દ્રાવકના શોધવા હોય મોલ અંશ તો દ્રાવકના મોલ અંશનું સૂત્ર શું થશે n1 n1 plus n2 તો આ રીતે થશે અને આ ઘણી બધી વાર આ શોધવાનું પણ તમને પાછું એવું તો આવડવું જોઈએ ને કે મોલ બરાબર શું થાય તો મોલ બરાબર વજન ભાગ્યા અણુ ભાર આ એક આમ તો મોલ બરાબર ઘણી બધી વસ્તુ થાય પણ આ એક સામાન્ય સૂત્ર યાદ રાખો તો આ વાત છે મોલાલિટી ટકા ડબલ્યુ બાય ડબલ્યુ આ બંનેનો સંબંધ અહીંયા આ છે મોલ અંશ હવે અગત્યનો સંબંધ મોલાલિટી અને મોલ અંશનો જેમ કે દ્રાવ્યના મોલ અંશ x2 શોધવા હોય તો m m plus 55.55 હવે 55.55 જ કેમ બીજું કેમ નહીં જો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે જલીય દ્રાવણ માટે જ જો દ્રાવણ જલીય ના હોય તો શું કરવું દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ બેન્ઝીન દ્રાવક હોય તો 1000 ભાગ્યા બેન્ઝીન નો અણુ ભાર 78 ભાગાકાર 12.82 ની આજુબાજુ આવશે તો તમારે 55.55 નહીં લેવાના ત્યાં લેવાના 12.82 આ એક નાની બાબત છે સમજી લો જલીય દ્રાવણ હોય તો 55.55 ફિક્સ છે પણ જલીય ના હોય ધારો કે બેન્ઝીન હોય તો 12.82 પણ માની લો બેન્ઝીન નથી ને બીજો કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે તો 12.82 લખશો ના શું કરવાનું કાર્બન ટેટ્રાક્લોરાઇડ નો અણુ ભાર શોધવાનો કાર્બન નો 12 સીએલ નો 35.5 ગુણ્યા 4 એટલે 71 71 ને 142 142 ને 12 156 એટલે 1000 ભાગ્યા 156 કરવાના જે જવાબ આવે એ અહીંયા 55.55 ની જગ્યાએ આવે તો આ છે ભાગ 2 મોલારિટીનો ભાગ 3 આના પછી જોઈશું કે જેમાં મોલારિટી મોલારિટીનો સંબંધ ટકા ડબલ્યુ બાય વી અને ડબલ્યુ બાય ડબલ્યુ નો સંબંધ ઘનતાના આધારે એ સંબંધો જોઈ લઈશું એટલે તમારે સૂત્ર પૂરા થાય આ સૂત્રને મચેડવું હોય તો આ રીતે બી મચેડાય જેને આપણે અહીંયા સાઈડમાં ક્યાંક ઉપર જોઈ લઈએ અને આટલા ભાગમાં જોઈ લઈએ કે દાખલા તરીકે તમારે મોલાલિટી શોધવી હોય તો x2 ગુણ્યા 55.55 ને x1 તો x1 ને x2 એ પાછું તમને લોચા પડે કે x2 સાહેબ આપ્યા હોય તો x1 કેવી રીતે લેવું એટલે ભાઈ x1 ને x2 નો સરવાળો 1 થાય તમને x2 બરાબર 0.45 આપ્યા હોય તો x1 કેટલા થાય 0.55 એક માંથી બાદ કરીને શોધી કાઢવાના એટલે એનું કઈ બહુ ટેન્શન લેવાનું નહીં તો આના ઉપરથી જ બનાવેલું આ સૂત્ર છે આ યાદ રાખો કે આ યાદ રાખો ચાલે આમાં પણ 55.55 લખ્યું છે પણ બેન્ઝીન હોય તો ત્યાં શું આવી જશે 12.82 એ જ રીતે તમારે સૂત્રો તૈયાર કરવા આ સૂત્ર બહુ જ અગત્યના છે નીટમાં અને બોર્ડમાં કે ગુજકેટમાં આના વગર કામ નહીં ચાલે એટલે આને બરોબર ધ્યાનથી તમારે જોવા